नमस्कार, तमे निहाळी रह्या छो न्यूज पॉइंट समाचारोनी साथे, हुं छुं भावना। समाचार विगतवार जोता पहेला नजर करीए आजनी टॉप हेडलाइन्स पर। पालनपुरना आकेडी गामना युवा खेडूते ताइवान पपैयानी बागायत खेती करी अढळक कमाणी मेळवी। 4 एकर जमीनमां 4,500 रोपा लावी वावणी करी। लींबूना भावमां तोतिंग वधारो थता लींबूनी खटास वधी। किलोना भाव 350-400 थता लींबू खाऊ सामान्य माणस माटे बन्युं सपनुं। દિયોદર તાલુકા ગ્રામીણ વિસ્તારમાંથી લગ્નના ઈરાદે બે સગીર યુવતીઓનું અપહરણ થતા ચકચાર। સગીર યુવતીઓના અપહરણ મામલે બે ઇસમો સામે નોંધાઈ ફરિયાદ। ભાભર તાલુકાના 3 ગામોમાં અલ્પેશ ઠાકોરની ખાટલા બેઠકો યોજાઈ। ભાભરના આબાળા, વડાણા અને બલોદન ખાતે ખાટલા બેઠકો યોજી। હવે જોઈએ સમાચાર વિગતવાર। पालनपुर तालुकाना आकेड़ी गामना एक युवा खेडूत शैलेषभाई चौधरीए ताइवान पपैयानी बागायती खेती करी एक सीजन में लाख रूपयानी कमाणी करी छे। मित्रनी त्यां जईने शैलेषभाई चौधरीए बागायती ताइवान पपैयानी खेती करवानुं विचार्युं। 4 एकर जमीनमां अंदर 4500 जेवा पपैयाना रोपा वावी वावणी करी। 16-18 महिनानी खेतीमां कुल 2,50,000 जेवो खर्चो, पाछळ 15 लाख जेटली आवक मळवानी आशा। बनासकांठा जिल्लाना खेडूतो हवे बागायती खेती तरफ आगळ वधी रह्या छे, जेमां पालनपुर तालुकाना आकेड़ी गामना एक युवा खेडूत शैलेषभाई चौधरीए ताइवान पपैयानी बागायती खेती करी एक सीजनमां लाख रूपियानी कमाणी करी छे, जेमां तेमणे ताइवान पपैयाना रोपा लावी पोताना खेतरमां 4,500 रोप लावी वावेतर कर्युं हतुं। 16-18 महिनानी खेतीमां कुल 2,50,000 जेवो खर्चो, पाछळ 15 लाख जेटली आवक मळवानी युवा खेडूत शैलेषभाई चौधरी आशा व्यक्त करी रह्या छे। पालनपुर तालुकाना गेड़ी गामना एक युवान खेडूते पोताना 4 एकर खेतरमां ताइवान पपैयाना रोपा लावी खेती करी छे। जो कि युवा खेडूत शैलेषभाई चौधरी पहला चीला चालू खेती करता हता, परंतु बे मित्रने त्यां ताइवान पपैयानी बागायती खेती जोई पोताना खेतरमां ताइवान पपैया वाववानुं विचारणा करी हती अने 4 एकर जमीनमां तेमणे 4,500 पपैयाना रोपा लावीने वावणी करी हती, जेमां तेमणे 2,50,000 जेटलानो कुल खर्च थयो हतो। शैलेषभाई चौधरीए खेतरमां पपैयाना रोपानुं वावेतर करी सारी एवी मावजत करी हाल सीजन पूरी थवाना आणे तेने अंदाजे 15 लाख जेटली आवक થઈ છે। જો કે શૈલેષભાઈ ચૌધરીને વાયરસના કારણે તકલીફ પડી હતી, જો કે માર્કેટમાં ભાવ સારા હોવાના કારણે તેમને સારો એવો ફાયદો થયો હતો। બાગાયતી ખેતીમાં સામાન્ય ખેતી કરતા આવક સારી રહે છે। પપૈયાની ખેતીનો પાક 16-18 માસનો હોય છે, જેથી એક જ વાર ખેડ અને બિયારણનો ખર્ચ થાય છે, જ્યારે સામાન્ય ખેતીમાં તે ખર્ચ વધી જાય છે। પહેલા મગફળી, બટાકા, રાયડો, હેરંડા આવી બધી ખેતી કરતા ભાવ મળી રહેતા એટલે પોહાતું, પણ એક બે ભાઈની પ્રેરણાથી એના ખેતરમાં પપૈયાનું વાવેતર જોયું અને એ ભાઈએ મને કીધેલું કે તમે વાવેતર કરો, અને મેં બી વાવેતર પહેલી વાર કર્યું હોય લગભગ 4 એકર જેવી જમીનમાં, અને ખૂબ સારો મળતર બી રહ્યું છે અને હાલ બી કટિંગ ચાલુ છે। અને જે મગફળી બટાકાની ખેતી કરતા હતા એનાથી મને તો નફો વધારે દેખાય છે, અને મેં વાવેતર કર્યું એટલે મારાથી બી અમુક લોકો પપૈયાની વાડી જોઈ અને મારાથી પ્રેરાય, અને મારા ગામમાં લગભગ 7-8 ખેડૂતોનું વાવેતર માટે જો છોડની નોંધણી કરાવવાની હોય બી કરાવી છે, અને અમુક લોકોએ તો વાવેતર બી ચાલુ કરી દીધું છે। એટલે 8-10 ખેડૂતો પપૈયાના વધ્યા છે મારા ગામમાં। કેટલા એકરમાં ખેતી કરીને કેટલો ફાયદો થયો? મેં 4 એકર જેવા જમીનમાં પપૈયા વાવેલા, એમાં લગભગ 2-2.5 લાખ જેવો ખર્ચો થયેલો હોય, અને બધું કટિંગ પૂરું થઈ જાય ત્યાં સુધી અંદાજ મારીએ તો 15 લાખ આજુબાજુનું નફો રહે, એટલે બીજા પાક કરતો મને તો સારું લાગ્યું આ વાવેતર પપૈયાનું। થરાદનગરમાં 3 દિવસીય શ્રી ધરણીધર ભગવાનનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો। થરાદના સેનલનગર સોસાયટી રાજપૂતવાસમાં ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં આજે શ્રી ધરણીધર ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શેનળ માતાજીના મંદિરેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। બસ સ્ટેશનથી બડિયા હનુમાન મંદિર પાસેથી મુખ્ય બજારથી જોનીગંજ બજારમાંથી કાજીવાસથી જૈન દેરાસરથી વિષ્ણુ ભગવાનના મંદિરથી પ્રત શેનલનગર સોસાયટી રાજપૂતવાસમાં ધરણીધર ભગવાનના મંદિરે પરત ફરી હતી। આ શોભાયાત્રામાં શ્રી ધરણીધર ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના ચડાવવાના દાતા દ્વારા શ્રી ધરણીધર ભગવાનને રથમાં બેસાડી અને શોભાયાત્રા ફરી હતી, તેમાં લક્ષ્મણ ભગત તેમજ રામ લખનદાસ બાપુ ચારડા ઉપસ્થિત રહ્યા હતા।
થરાદના રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને રાવણા રાજપૂત સમાજના આગેવાનો યુવકો અને મોટી સંખ્યામાં અન્ય સમાજના લોકો અને મહિલાઓ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં ડીજેના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા. લોકગાયક શ્રદ્ધા વાણિયા દ્વારા ધરણીધર ભગવાનના ગરબા ગાઈને ભક્તોના મન મોહિત કરી દીધા હતા. તેમાં શોભાયાત્રામાં યુવકો દ્વારા તલવારબાજી કરવામાં આવી હતી. તેમાં આ શોભાયાત્રા વિવિધ માર્ગો પર ફરી હતી, જેમાં સોની સમાજના એસોસિએશનના પ્રમુખ પ્રકાશભાઈ સોની સહિત અન્ય સમાજ દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ કાજીવાસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના અને મેમણ સમાજના આગેવાનો દ્વારા ધરણીધર ભગવાનની શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. થરાદમાં હિન્દુ મુસ્લિમ સમાજનું પ્રતીક જોવા મળ્યું. થરાદ ખાતે શ્રી ધરણીધર ભગવાનની ભવ્ય મંદિર બનાવ્યું છે અને પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજ તરફથી ધરણીધર ભગવાનના મંદિરમાં રૂપિયા 11,000 દાન કરવામાં આવ્યું હતું. 3 દિવસીય ધરણીધર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં શાસ્ત્રી હિતેશભાઈ લવાણા દ્વારા અને પંડિતો દ્વારા મંત્ર જાપ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. ડીસાના ધારાસભ્ય સહિત નાયબ કલેક્ટરના આદેશને ગોળીને પી જતા નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો ગાયત્રી મંદિર સામે રોંગ સાઈડમાં વાહન ચાલકો જીવના જોખમે કરી રહ્યા છે અવરજવર. ડીસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યાના પ્રયત્નથી 200 કરોડના ખર્ચે નવો ફ્લાયઓવરબ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, જેને લઈને ટ્રાફિક સમસ્યામાંથી શહેરજનોમાં થોડા અંશે છુટકારો મળ્યો છે. પરંતુ ગાયત્રી મંદિર સરકાર સામે નવો ઓવરબ્રિજ બન્યા બાદ નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડાયમંડ સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં જવા માટેનું પિલ્લરનું નીચેથી જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જેને લઈને છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો દ્વારા જીવના જોખમે રોજબરોજ અવરજવર કરી રહ્યા છે. ત્યારે થોડા મહિના પહેલા ડીસાના જાગૃત ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા સહિત નાયબ કલેક્ટર દ્વારા ગાયત્રી મંદિર સર્કલ પર રૂબરૂમાં મુલાકાત લીધી હતી અને નેશનલ હાઈવે ઓથોરિટીને કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને તાત્કાલિક અસરથી ડાયમંડ સોસાયટી તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જે રસ્તો તાત્કાલિક અસરથી 2 દિવસમાં ખોલવામાં આવે તેવા મીડિયા સમક્ષ અને જનતાની સામે આદેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને નાયબ કલેક્ટરની મુલાકાતને આજે 2 મહિના થવા છતાં આજ દિન સુધી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બંધ કરાયેલ રસ્તો ખોલવામાં આવેલ નથી, જેને લઈને રોજબરોજ અવરજવર કરતા વાહન ચાલકો અને રાહદારીઓ દ્વારા ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યારે નેશનલ હાઈવે ઓથોરિટીમાં કોઈ જવાબદાર અધિકારી જોવા મળતા નથી અને નેશનલ હાઈવે પર વાહન ચાલકો રામ ભરોસે મૂકવામાં આવી રહ્યા છે. ઠેર ઠેર ખુલ્લી ગટરો ઉભરાઈ રહી છે. ગટરના ગંદા પાણી સર્વિસ રોડ પર જોવા મળી રહ્યા છે. કેટલીક જગ્યાએ ગટરના ઢાંકણા ન હોય રખડતા પશુઓ ખુલ્લી ગટરોમાં પડી રહ્યા છે. ત્યારે ડીસા હાઈવે પર નેશનલ હાઈવે ઓથોરિટીના જવાબદાર અધિકારીઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ધારાસભ્ય સહિત નાયબ કલેક્ટરના આદેશને ઘોડીને પી ગયા છે અને નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશો કુંભકર્ણ નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તાત્કાલિક અસરથી નેશનલ હાઈવે ઓથોરિટીના સત્તાધીશોને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડી ડીસા ગાયત્રી મંદિર સર્કલ સામે બંધ કરાયેલ રસ્તો ખુલ્લો કરાવવા માટે આદેશ જારી કરવામાં આવે તેવી શહેરીજનો દ્વારા લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે ડીસા નેશનલ હાઈવે ઓથોરિટીની ખુલ્લી ગટર ઉપર ઢાંકણા ઢાંકવામાં આવે તેમજ સર્વિસ રોડ પર પડેલા ખાડાઓ પુરાવી નવીન ડામર રોડ બનાવવામાં આવે તેવી રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઢ ખાતે નીચ ડેન્ટલ ક્લિનિક દ્વારા ઠંડી છાશની પરબ શરૂ કરવામાં આવી. પાલનપુર તાલુકાના ગઢ ખાતે ઉનાળાની કાળજાળ ગરમીમાં લોકોને રાહત મળી રહી તે આશયથી નીચ ડેન્ટલ ક્લિનિક ધરાવતા ડોક્ટર જયેશભાઈ પટેલ દ્વારા તેમના ક્લિનિક બહાર ઠંડી છાશના વિતરણની પરબ શરૂ કરવામાં આવી હતી, જેમાં મહત્વનું યોગદાન તેમના માતા સમુબેન અમૃતભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. આ પરબના શુભારંભ પ્રસંગે ગઢ પૂર્વ સરપંચ વસતભાઈ રાઠોડ, રોટરી સેવા દળના પ્રમુખ અશોકભાઈ પટેલ, દેવજીભાઈ કનેર, ડોક્ટર એલસી પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. લીંબુની કિંમતમાં કેમ લાગી છે આગ, જાણો અચાનક કેમ આસમાને પહોંચી ગયો લીંબુનો ભાવ. દેશભરમાં લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુ 350 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહ્યા છે. દેશમાં એકાએક લીંબુના ભાવ વધતા તમામ લોકો ચકિત થઈ ગયા છે. શું તમે જાણો છો લીંબુના વધતા ભાવનું કારણ શું છે? તમને લીંબુના ભાવ વધારાનું કારણ જણાવીએ. દેશના મોટાભાગના શહેરમાં શાકભાજીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. લીંબુના ભાવમાં વધારો થતાં લોકોનું ધ્યાન તે તરફ કેન્દ્રિત થયું છે. લીંબુના ભાવ 350 થી 400 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા છે. લીંબુની વધી રહેલા ભાવના કારણે માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ દુકાનદાર પણ પર અસર જોવા મળી રહી છે. શું તમે જાણો છો લીંબુના ભાવ આસમાને કેમ પહોંચ્યા છે? ત્યારે આવો તમને લીંબુના વધતા ભાવ પાછળના કારણ જણાવીએ. ભાવ વધારાનું સૌથી મોટું કારણ લીંબુની અછત છે. દેશભરમાં જે શહેરોમાં લીંબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે ત્યાં ભીષણ ગરમી પડી રહી છે. ગરમીના કારણે લીંબુના ઉત્પાદન પર અસર થઈ રહી છે. ગરમી વધુ હોવાના કારણે લીંબુ શરૂઆતમાં જ નષ્ટ થઈ રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. ભારે પવન અને ગરમીના કારણે લીંબુ ઝાડથી નીચે પડી રહ્યા છે, જેના કારણે ઉત્પાદન પર અસર થાય છે. તે પણ ભાવ વધારાનું મોટું કારણ છે.
गुजरात વિસ્તારોમાં લીંબુની ખેતી મોટા પ્રમાણમાં થાય છે, જો કે આ વર્ષે આ રાજ્યમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થયો છે, જેના કારણે ઉત્પાદન પર અસર થઈ છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલના વધતા ભાવના કારણે ટ્રાન્સપોર્ટ ચાર્જ પણ વધ્યો છે. એક તરફ લીંબુના ઉત્પાદન ઘટ્યું તો બીજી તરફ વધી રહેલો ટ્રાન્સપોર્ટેશન ચાર્જ બંને જ કારણથી શાકભાજીમાં મોંઘવારી વધી રહી છે. હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વેલકમ બેક. હવે નજર કરીએ અન્ય સમાચારો પર. દિયોદર તાલુકાના સણાવ ગામે લગ્ન કરવાના ઈરાદે કુટુંબી ભાઈની બે સગીર યુવતીનું ગામના ઇસ્મો દ્વારા અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે બે ઇસ્મો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. દિયોદર તાલુકાના સણાવ ગામે લગ્ન કરવાના ઈરાદે કુટુંબી ભાઈની બે સગીર યુવતીનું ગામના ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવતા પોલીસ મથકે બે ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના સણાવ ગામે કુટુંબી ભાઈની બે સગીર વયની યુવતી ગુમ થઈ હતી, જેમાં પરિવારજનોએ તપાસ કરતા જાણવા મળેલ કે સણાવ ગામે રહેતા વિક્રમજી અર્જણજી ઠાકોર તથા મેરુજી શંકરજી ઠાકોર બંને ઇસમો સગીર યુવતીને લગ્ન કરવાની લાલચ આપી બગાડી ગયેલ છે. જે બાબતે યુવતીના પરિવારજનો દ્વારા દિયોદર પોલીસ મથકે ફરિયાદ આપતા દિયોદર પોલીસે બંને ઇસમો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં એક સાથે બે સગીર યુવતીનું લગ્ન કરવાના ઈરાદે અપહરણ થયાનો બનાવ સામે આવ્યો છે. ડીસા કોલેજ રોડ પર આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફરાતફરી મચી ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટી જાનહાની ટળી હતી. ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેતા મોટી જાનહાની ટળી. ઉનાળાની ઋતુમાં અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બહાર આવી રહી છે. થોડા દિવસ પહેલા નાનાજી દેશમુખ ગાર્ડનમાં આગ લાગતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી, ત્યારે આજે દીપક હોટલથી કોલેજ રોડ પર આવેલ વીજ ડીપીમાં શોર્ટ સર્કિટથી આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા વોર્ડ નંબર 5ના સદસ્ય પતિ અને ભાજપના સક્રિય કાર્યકર્તા દેવુભાઈ માળી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ફાયર ફાઈટરને જાણ કરાતા ફાયર ફાઈટરની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી પાણીનું મારું ચલાવી વીજ ડીપી પર લાગેલા આગને કાબૂમાં લેતા મોટી જાનહાની ટળી હતી. દિયોદરના લુંદરાની કેનાલમાંથી બાળકની લાશ તરતી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. દિયોદરના લુદરા નર્મદા કેનાલમાં બાળકની લાશ તરતી જોવા મળી. દિયોદરના લુદરાની કેનાલમાંથી બાળકની લાશ તરતી જોવા મળતા ચકચાર મચી જવા પામી છે. માસૂમ બાળકની લાશ જોવા મળતા લોકોના ટોળી ટોળા એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કુવારવા આશ્રમ ખાતે ત્રિદિન સાધ્ય વિષ્ણુ યોગ ગુરુ મહારાજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, ત્યારે આજે ત્રીજા દિવસે કુવારવા આશ્રમમાં બ્રહ્મલીન ભુરાનંદ ગુરુદેવના ઉત્તરાધિકારી તરીકે પરમ પૂજ્ય મહાત્મા શ્રી કરુણાનંદજીને ચાદર વિધિવત આશ્રમના ગાદીપતિ તરીકે બિરાજમાન કર્યા હતા. શ્રી ઓગડનાથ ગાદીના મહંત બળદેવનાથ બાપજી, થળીમઠના ગાદી મહંત જગદીશપુરી બાપજી, સંતો મહંતો હાજરીમાં, ગુરુદેવના ભક્તોની હાજરીમાં મંદિરમાં બ્રહ્મલીન ભુરાનંદ મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમ ખાતે રાજકીય અગ્રણીઓ, કુવારવા ગામના સરપંચ રાહુલભાઈ સુથાર, માજી સરપંચ અમૃતભાઈ જોશી, પૂર્વ સરપંચ જીવરામભાઈ પટેલ વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. વિષ્ણુ યાગ અને પરમ પૂજ્ય ગુરુદેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ થઈ ગયો. તારીખ 12-13-14 અને ચૈત્ર સુદ 11-12-13 ના રોજ આ કાર્યક્રમ સંપન્ન થયો. પરમ પૂજ્ય ગુરુદેવ બનાસકાંઠા જિલ્લામાં 40 વર્ષોથી અહીં ગામડે ગામડે ફરી અને જ્ઞાન પ્રચાર કર્યો. ત્યારબાદ 2000 સાલમાં અહીં કુવારવા ગામના ભક્તોના આગ્રહથી એમણે અહીં આશ્રમની સ્થાપના કરી. પરમ પૂજ્ય ગુરુદેવે અહીં ખૂબ જ તપ અને સાધના કરી, લોકોની ખૂબ જ સેવા કરી, લોકોને ખૂબ જ જ્ઞાન આપ્યું. આશ્રમ રાજ વિદ્યા પ્રચાર સેવા સંસ્થા 3 દિવસનો કાર્યક્રમ હતો. ગુરુ મહારાજના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અને મૂર્તિની સ્થાપના, પહેલા દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ, એમાં વિષ્ણુ યાગ રાખેલો હતો. ઘણા ભક્તો આવ્યા, ઘણા ભક્તોએ પ્રસાદ પણ લીધો અને બહુ આનંદથી એ રહ્યા અને બધાએ ભક્તોને બહુ મજા આવી અને અમારો આ પ્રોગ્રામ ભક્તો અને સંતોને સહયોગથી બહુ સંપન્ન થયો, બહુ સારી રીતે પૂર્ણાહુતિ થઈ એમની. એટલે કુંવારવા આશ્રમમાં
ઘણા બધા ભક્તો આવી અને આ પ્રોગ્રામનો લાભ લીધો છે. દિયોદરના વખા દિયોદર વચ્ચે ટ્રક પલટી મારી હતી. દિયોદરથી થરા હાઈવે પરની ઘટના સામે આવી છે. વહેલી સવારે 4 વાગે આસપાસ દિયોદરથી થરા બાજુ ટ્રેક જઈ રહી હતી, જ્યાં વખા પાસે નવા પેટ્રોલ પંપ પાસે ટ્રેકના ડ્રાઈવરનું અચાનક બેલેન્સ રોડ તૂટી જવાથી ગાડી પલટી મારતા વહેલી સવારે અફરાતફરી મચી હતી. જ્યાં ઘટનાના આજુબાજુના ખેતર માલિકો દોડી આવી ડ્રાઈવર અને ક્લીનરને 108 દ્વારા દિયોદર રેફરલ હોસ્પિટલ સારવાર આપી હતી, જ્યાં ક્લીનરના કાપડના ભાગે ઈજા થતા સારવાર અપાઈ હતી, જ્યાં ડ્રાઈવરનો આબાદ બચાવ થતા અને કોઈ જાનહાનિ ટાળતા દુર્ઘટના ટળી હતી. સદનસીબે વહેલી સવાર હોવાથી વાહન વ્યવહાર ન હોવાથી કોઈ દુર્ઘટના સર્જાતા અટકી ટ્રક નંબર GJ12AU8225 ટ્રકમાં ખાનદાનની બોરીઓ ભરેલી ટ્રક પલટી જતા રોડની સાઈડમાં બોરીઓ વેરાઈ હતી, જ્યાં વહેલી સવારે થોડા સમય દરમિયાન વાહન વ્યવહાર ખોરવાયો હતો. કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રજાપતિ સમાજની રાજકીય ચિંતન શિબિર યોજાઈ હતી. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે પ્રજાપતિ સમાજની રાજકીય ચિંતન બેઠક શિબિર પ્રજાપતિ સમાજ આગેવાન ભીમજીભાઈ પ્રજાપતિની આગેવાનીમાં સમાજની જાગૃતિના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો હતો. ભીમજીભાઈ પ્રજાપતિ ભાજપ સમાજ અને મોદીજી ખોબલે ખોબલે વોટ આપ્યા. સમાજના ફંડ એકઠું કરી ભાજપ અને મોદીજીના પ્રચાર માટે ખર્ચ્યા, છતાં ભાજપ સરકાર કે મોદીજી પ્રજાપતિ સમાજ માટે કંઈ ન કર્યું, ત્યારે આજે ગુજરાતના ગામે ગામ તાલુકે તાલુકે જિલ્લાઓ પ્રજાપતિ સમાજ માટે બેઠકો મિટિંગો યોજાશે. આજે દુગાવાડા પંચમુખી હનુમાન મંદિર ખાતે કાંકરેજ તાલુકાના પ્રજાપતિ સમાજના આગેવાનો લોકો સહિત મહિલાઓ જોડાયા હતા, જ્યાં સમાજના આગેવાને સરકાર પ્રજાપતિ સમાજની વિવિધ માગણીઓ લઈ સરકાર સામે માટલા ઉછાળી વિરોધ પ્રદર્શન કર્યો હતો. જ્યાં પ્રજાપતિ સમાજની વિવિધ માગણીઓ નહીં સંતોષાય તો કાંકરેજથી તાલુકા તાલુકાએ આંદોલન છેડી દિલ્હી સુધી આંદોલન કરીશું. એક આર્થિક પછાત છે, અમારો સમાજ એક ગરીબ છે. પછાત હોવા છતાં પણ અમારો સમાજ બોડો સમાજ છે, બહુ વિસ્તારી સમાજ છે. સીઆર પાટીલ સાહેબ ખુદ કબૂલ્યું છે હળવદની અંદર કે સમાજ પ્રજાપતિ સમાજ બીજા ત્રીજા કર્મે આવે છે, પણ અમારો ફક્ત ને ફક્ત માત્ર ને માત્ર વોટ બેંક આ લોકોએ ઉપયોગ કર્યો છે. બીજું કોઈ પણ અમારો માગણીઓ આ લોકોએ સ્વીકારી નથી, માટે ના છૂટકે અમારે ચિંતન શિબિરનું આયોજન કરવું પડે છે. ગામડે ગામડે તાલુકે તાલુકે ના છૂટકે અમારે ધરનાનો પણ કાર્યક્રમ કરવો પડશે. દિલ્હી સુધી અમારે આ કાર્યક્રમો કરવા પડશે. આ સરકારે માત્ર ને માત્ર વોટ બેંક જ કરી છે, માટે અમને કોઈ પ્રજાપતિઓને આ લોકોએ લાભ આપ્યો નથી. હવે આ સરકાર અમને લાભ ના આપે તો અમારે વિચારવું પડશે, અમારે આ ધરના કરવા પડશે, દરેક તાલુકે મથકે આ પ્રદર્શન કરવું પડશે. અમારો સમાજ બધો બોડો સમાજ છતાં અમારે બીજા પણ સમાજ સાથે છે, નાના નાના સમાજને અમે સાથે રાખીશું. અમારો એકલો સમાજ નહીં, અમારી સાથે બીજા નાના મોટા સમાજ પણ અમારી સાથે રહેશે, અમારી સાથે જોડાશે, અને આ દિલ્હી સુધી અમે અવાજ પહોંચાડીશું. તો સુધી અમારું હથિયાર અમે એટું ના મૂકીશું, જ્યાં સુધી સિંહ ભૂખ મર જાતા હૈ લેકિન ઘાસ નહીં ખાતા હૈ. એટલે 27 વર્ષથી અમારા સમાજે ભાજપ સરકારને સાથ અને સહકાર આપ્યો છે. અમે વિવિધ માંગણીઓ કરી છે, છતાં પણ અમારી માંગણીઓ હજુ સુધી પૂરી કરવામાં નથી આવી. અમારો સમાજ હવે બહોળો થઈ ગયો છે. ભલે અમે આર્થિક રીતે પછાત હોઈએ, પરંતુ અમારો સમાજ ખૂબ જ બહોળો થઈ ગયો છે. સરકારે ફક્ત અમારા વોટ બેંકની જ એમને ઉપયોગ કર્યો છે. ખરેખર અમારા સમાજને પણ એમને સાથ લઈને આગળ ચાલવું જોઈએ, જેથી કરીને અમારા જે અધિકારો છે એ અમને મળવા જોઈએ. જ્યાં સુધી અમારી વિવિધ જે માંગણીઓ છે એ પૂરી કરવામાં નહીં આવે તો અમે છેક કાંકરેજથી છેક દિલ્હી સુધી જઈશું. અને આ આંદોલનમાં મહિલાઓ, બાળકો, યુવાનો અને તમામ વડીલો પણ આ આંદોલનમાં જોડાશે. ગઢ ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરનું સન્માન કરાયું. પાલનપુર તાલુકાના ગઢ ખાતે આજરોજ 3 રસ્તા ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દલવાડા ખાતે ખાટલા બેઠકમાં જઈ રહ્યા હોય. જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ અમૃતભાઈ દેસાઈ અને ઠાકોર સેનાના યુવાનો દ્વારા તેમનું પુસ્તક અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગઢ સરપંચ પતિ બેચરભાઈ ભૂટકા, મડાના ડેપ્યુટી સરપંચ ઈશ્વરજી ઠાકોર, ગઢ પંચાયત સદસ્ય કરશનભાઈ બટોળ, ઠાકોર સમાજના આગેવાન રંજીતસિંહ ઠાકોર સહિત ઠાકોર સમાજના યુવાનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બાભર તાલુકાના 3 ગામોની ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે ખાટલા મીટિંગ યોજી હતી. બનાસકાંઠા જિલ્લામાં આવતી વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય નેતાઓ પોતાનો દબદબો રાખવા માટે જોર લગાવી રહ્યા છે, ત્યારે આજરોજ ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોરે ભાભર તાલુકાના 3 ગામોની ખાટલા મીટિંગ કરી હતી, જેમાં સૌ પ્રથમ મીટિંગ ભાભરના જાસણવાડાથી શરૂઆત કરી હતી. ત્યારબાદ અબાળા, વડાણા અને છેલ્લે લબુદન ગામે ખાટલા મીટિંગ પૂરી કરી હતી, જેમાં એક જ દિવસમાં અલ્પેશજી ઠાકોરે ભાભર તાલુકાના 3 ગામોની મુલાકાત કરીને ખાટલા મીટિંગ પૂરી કરી હતી, જેમાં ઠાકોર સમાજના તેમજ અન્ય સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તો આ અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહો ન્યૂઝ પોઈન્ટ.